દોઢ વર્ષ જેવું
લીલા પૂંછારા કાખા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે જ સ્થાને ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. અદાવત ગાયા રાજના પોશાકમાં પણ ઢંકાઈ ગઈ છે. દરેકને ખભામાં જામનગરી ઝંઝાળી ઝૂલતી આવે છે. મો ઉપર પંખ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખીઓમાં લતા ફૂટેલી છે અને માથા ઉપરના સાફાના ખાખી ચોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહી ગામમાં આવેલી ભાળી માણસો ફેરતાઈ ગયા છે. વાળો કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ આથમના બાબુ થોડું કણાઈ કોરડું કળાઈ એનું, એટલે કે છે કે જે આથમણી બારનું જે કોયડું દેખાય એ એનું છે. આંખના પડકારામાં ઘોડાઓ વાળાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા. પગ પછડાતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા યશવાર સરદારને ટણક લીધી. બાલા કેસરિયા દી ઉગ્યાના અજાણ્યો શ્વાસ સાંભળ્યો, પણ દાતણ પાણી બગાડીને ઓસરીને કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાથ સંભળાયો, વાલા ઘરે ઘર મે હે. બીજા સાથે પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. સાત પેઢીમાં રાજના સિપાહી આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ, ઉઠીને ડેલી આવ્યો. આવો બાપ આવો, તુમને નામ વાલા કેસરિયા? હા બાપુ, હું જ વાલો કેસરિયો. તુમકો અભિને અભી સુભા ને અમરેલી બુલાયા હે. મને તુમકો સુભા કા ફરમાન હે. અરબીને અભી વાલા કેસરિયા કો હાજર કરો. અરે બાપ, તાં ભૂલ થઈ લાગે છે. હું તો ઘોડાનો સોદાગર, સુભો મને તોડાવે ઈ માન્યમાં નથી આવતું. મેં કઈ રાજનો ગુનો કર્યો નથી. ફરમાન લઈ ચલો, એટલે કે આદેશ છે, તમે આવો. અત્યારે અત્યારે તમને અમરેલીના સુભો એટલે કે રાજા છે એને તમને બોલાવ્યા છે. સિપાહીને આંખ તરડી થઈ ગઈ. હાલો બાપ, કઈ રાજના તેડાને પાછું થોડું ખેલવાશે. વાલાએ કસરાળું કેડ્યું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જત જતા આઈને કે તો ગયો કે સાંજે પાછો વળી સારી ઉપાધિ કરતી નહીં. કે છે કે હું સાંજે પાછો આવી જઈશ, ઉપાધિ મારી કસી નહીં. જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાળા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂજ્યા. કાગડાની રાહ જોતા સુબાએ વાળાને પગથિયા ચડતો જોઈને દોટ દીધો. કાગડોએ રાહ જોતા હતા, હવે એની રાહ જોતા હતા ત્યાં એની તે પહોંચી ગયો. આવો આવો કેસરિયા બોલતા વાત ફરી લીધી. બાળો કેસરિયો ઘડીક વાર મૂંઝાયો. આ તો સુભો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડ થાકડે ગાદી પાસે બેસાડીને સુભો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું કે સુભાના મનમાં કઈ ગેરસમજણ લાગે છે, પણ ખરેલા દિલને વાલો કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ઘડી કચેરીમાં તારીખ માંડી સુભો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેળેથી વાસણીને છોડને 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુભો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાખોબા, આજ અમરેલીનો સુભો છું. બોલ તારી સી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલો હો? અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે અને કદર કર્યા વગર રહો તો મલક મને ફટીએ કહ્યું. માંગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે ચારે ભાત છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાનો બોલ આવ્યો નહીં. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાયો, ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાળા કેસરિયાને યાવચંદ્ર દીવા કરો બક્ષિસ. તિથિ તારીખને રાજની મહોર લાગી. રાખોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન વર્તવતા સહિત ગરણી પુગાર્યો. આજે પણ મારા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. આ એક ખૂબ જ સરસ લોક કથા. હવે આમાં શું થાય છે કે જે રાખોબા હતો એને કેસરિયાએ મદદ કરી હતી. કેસરિયાએ મદદ કરી હતી અને ત્યાર પછી કેસરિયો છે એ આ વાતને ભૂલી જાય છે અને
વખતે રાઘોબા એ છે અમરેલીના સુબા બને છે ત્યારે પણ રાઘોબા છે એને યાદ હોય છે કે મારી એક વખત આના જે ગરણી ગામના જે વાલો કેસરિયા હતા એને મારી મદદ કરી હતી મારી એને આબરૂ રાખી હતી તો આજે હું એને બોલાવી અને આજે મારા એટલું બધું સારું છે અને હું આઈનો સુબો બની ગયો છું સુબો એટલે કે સુબો એટલે જે બની જાય છે એટલે પોતે શું કરે છે તે કહે છે કે તારે જે જોતું હોય એ માંગ આજે વડોદરાના કામના ચારે હાથ છે એ મારા ઉપર છે તારે જે જોતું હોય માંગી લે પણ જે લાખો છે સોરી વાલો છે એ કઈ માંગતો નથી અને પછી છે એ શું કરે છે બે એકબીજાને ગળે મળી જાય છે અને બધી વાત કરે છે કે હું કોણ છું તું મને ઓળખો છો ને તો પછી લાખો વાલો કહે છે કે ના કઈ ઓળખાણ પડતી નથી પછી જે કહે છે કે તે કે તું વડોદરા જયારે આવ્યો તો મારી ગામમાં તે મારી આબરૂ જે બચાવી હતી એની હું કદર ક્યારે ભૂલીશ નહીં એટલે આ કદર છે એ આ કદર ઉપરથી થઈને પાઠનું નામ કદર રાખેલું છે કે ગમે ત્યારે કોઈ પણ આપણને જરા પણ મદદ કરી હોય તો આપણે એની કદર કરવી જોઈએ અથવા તો આપણે ક્યારે તેને ભૂલવું ન જોઈએ કોઈનું પણ ઋણ આપણા ઉપર હોય તો આપણે એની કદર કરવી જોઈએ અને આપણે એને ક્યારે પણ ભૂલવું ના જોઈએ ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠના પ્રશ્ન જવાબ સાથે થેન્ક યુ